नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण नंबर 4 द्विघात समीकरण। विद्यार्थी मित्रों, आ प्रकरण में आपणे द्विघात समीकरण कोने कहेवाय अने तेनी ओळख माटे स्वाध्याय 4.1 नो प्रश्न नंबर 1 नी शुरुआत करी हती, भाग नंबर 2 मां, बराबर छे विद्यार्थी 1 मां, बराबर। હવે આજે આપણે ભાગ નંબર 2 ની અંદર પ્રશ્ન નંબર 1 માં જે બાકી રહી ગયેલા પ્રશ્ન હતા, યાદ રાખજો પ્રશ્ન નંબર 1 માં ટોટલ 8 પ્રશ્નો છે, એમાંથી આપણે 4 જોયા હતા ભાગ 1 ની અંદર। આજે આપણે બીજા ભાગમાં બાકીના 4 પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આપણને ખ્યાલ છે કે આપણે શું કરવાનું છે, તો આપણે જે પ્રશ્ન આપણને આપવામાં આવ્યા છે તેને આપણે ઉકેલવાના છે અને ત્યારબાદ આપણે તેને ચેક કરવાનું છે કે તે શું દ્વિઘાત સમીકરણ છે કે નહીં। દ્વિઘાત સમીકરણની વ્યાખ્યા એક વખત ફરીથી યાદ કરી લઈએ। દ્વિઘાત સમીકરણ આપણે કોને કહીએ છીએ, તો દ્વિઘાત સમીકરણ એટલે કે એવા સમીકરણો જે ચલ x માં x ની મહત્તમ 2 ઘાત ધરાવતા હોય, એટલે કે x ચલ વાળા સમીકરણ જેની મહત્તમ ઘાતાંક કેટલો હોય, 2 હોય, તેને આપણે શું કહીએ છીએ, દ્વિઘાત સમીકરણો। તો હવે આપણે પ્રશ્નમાં આગળ વધીએ। સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 1 નો 5મો દાખલો ચલો તો જોઈએ। સૌથી પહેલા આપણને ખ્યાલ છે આપણે જે આપેલ પ્રશ્ન છે તેને સાદરૂપ આપવાનું છે, તો 2x નો x અને -3 સાથે ગુણાકાર થશે એટલે કે 2x ગુણ્યા x, તો 2x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 2 ગુણ્યા 3 6, x જે છે તેમનો તેમ રહેશે। હવે ત્યારબાદ -1 નો વારો, તો -1 ગુણ્યા x એટલે કે માઇનસ x માઇનસ માઇનસ પ્લસ 3 1 3, તે જ રીતે સામેના પક્ષે x ગુણ્યા x, x નો વર્ગ x ગુણ્યા -1 એટલે કે -x, પ્લસ 5 ગુણ્યા x એટલે કે પ્લસ 5x, અને પ્લસ 5 -1 એટલે પ્લસ માઇનસ માઇનસ 5 1 5। સાદરૂપ આપતા જઈએ બંને બાજુ, તો 2x નો વર્ગ 6x -1, બંને માઇનસમાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, મોટાની નિશાની તો મોટો માઇનસ જ હતો, માઇનસ 7x પ્લસ 3 બરાબર x નો વર્ગ, આ માઇનસ છે આ પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ, 5 માંથી 1 જાય તો 4, મોટાની નિશાની મોટો 5 હતો એટલે કે 4x માઇનસ 5। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આ તમામ પદોને સામેના પક્ષે લઈ આવીએ એટલે કે 2x નો વર્ગ સામેથી x ના વર્ગ વાળું માઇનસ થઈ જશે, પ્લસ છે એટલે માઇનસ x નો વર્ગ, આ બાજુ માઇનસ 7x, સામે પ્લસ 4x છે, આ બાજુ આવશે તો માઇનસ 4x, પ્લસ 3 સામેના માઇનસ 5, આ બાજુ આવશે તો પ્લસ 5, આ બરાબર 0 થઈ જશે, સામેનું બધું જ આપણે આ બાજુ લઈ આવ્યા એટલે 2x ના વર્ગમાંથી 1 વખત x નો વર્ગ જાય તો 1 વખત x નો વર્ગ બચ્યો, માઇનસ છે બને તો 7 ને 4 11x, 3 ને 5 8, આ બરાબર 0। હવે તમે જોઈ શકો છો આ સમીકરણ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 પ્રકારનું છે, અથવા તો 0 સ્વરૂપનું છે, માટે આપણને જે આપવામાં આવ્યું હતું આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો તે જ રીતે આગળ જોઈએ 6ઠો પ્રશ્ન। x નો વર્ગ
અહીંયા છે પ્લસ ત્રણ એક્સ, અહીંયા પ્લસ એક, એક્સ માઇનસ બે આખાનો વર્ગ આપવામાં આવ્યો છે. તો પ્રથમ પદનો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ વત્તા દ્વિતીય પદનો વર્ગ એટલે બેનો વર્ગ ચાર, વત્તા કરીશું બે ગુણ્યા પ્રથમ પદ એટલે કે એક્સ અને દ્વિતીય પદ એટલે કે માઇનસ બે. ચલો આનું સાદુરૂપ આપીએ તો એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક બરાબર એક્સ નો વર્ગ, આનું સાદુરૂપ આપી દઈએ તો બે ગુણ્યા બે ચાર પ્લસ માઇનસ માઇનસ ચાર, અને એક્સ હતો તો એક્સ પ્લસ ચાર. હવે વિદ્યાર્થી મિત્રો તમામ પદને જો સામે લાવી દેવામાં આવે તો એક્સ નો વર્ગ સામે પ્લસ એક્સ નો વર્ગ સામે આવશે તો માઇનસ એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ, માઇનસ ચાર એક્સ હતા સામે આવ્યા તો પ્લસ ચાર એક્સ, પ્લસ એક પ્લસ ચાર સામે આવશે તો માઇનસ ચાર, આ બરાબર શૂન્ય. તમે જોઈ શકો છો એક્સ નો વર્ગ માંથી એક્સ નો વર્ગ જાય તો કેન્સલ થઈ ગયું, એટલે કે બચ્યું શું તો ચાર ને ત્રણ સાત એક્સ, અને પ્લસ માઇનસ માઇનસ મોટા પદની નિશાની એટલે કે માઇનસ, ચાર માંથી એક જાય તો ત્રણ, આ બરાબર શૂન્ય. હવે તમે જોઈ શકો છો આ સમીકરણ એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર શૂન્ય સ્વરૂપનું નથી, કારણ કે આમાં એક્સ ના વર્ગ વાળું પદ નથી. તો આ શૂન્ય સ્વરૂપનું ન હોય તો આપણે કહી શકીએ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આપણે કહી શકીએ છીએ કે આપેલ સમીકરણ જે છે તે દ્વિઘાત સમીકરણ નથી. તે જ રીતે આગળ જોઈએ એક્સ પ્લસ બે આખાનો ઘન બરાબર બે એક્સ કૌંસમાં એક્સ નો વર્ગ માઇનસ એ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુરૂપ આપવા જોઈએ તો એક્સ પ્લસ બે આખાનો ઘન કીધો છે, તો તેનો આખાનો ઘન શું થશે? તો યાદ રાખજો પ્રથમ પદનો ઘન સમીકરણ, ચલો હું લખીને જ આપું છું તમને. જો a પ્લસ બી આખાનો ઘન કરવાનો કીધો હોય તો આપણે યાદ રાખવાનું છે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા એનો વર્ગ બી પ્લસ ત્રણ ગુણ્યા એ બી અને બીનો વર્ગ, બરાબર છે. આ રીતે આપણે તેનું સાદુરૂપ આપી શકીએ છીએ. તો સેમ એવી પરિસ્થિતિ અહીંયા છે, તો આપણે આ રીતે એનું સાદુરૂપ આપીશું. પહેલા પદનો વર્ગ સોરી ઘન એટલે કે એક્સ નો ઘન વત્તા બીજા પદનો ઘન એટલે કે બેનો ઘન, તો બે ગુણ્યા બે ચાર, ચાર ગુણ્યા બે આઠ, વત્તા ત્રણ ગુણ્યા પહેલા પદનો વર્ગ તો એક્સ નો વર્ગ, બીજું પદ એઝ ઇટ ઇઝ એટલે કે જેવું છે તેવું જ, વત્તા ત્રણ ગુણ્યા પેલું પદ એમ જ અને બીજા પદનો વર્ગ તો બેનો વર્ગ ચાર થશે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો આ જ રીતે સામેના પક્ષે શું આપવામાં આવ્યું છે? ટુ એક્સ અને સામે ગુણાકાર છે, તો ટુ એક્સ અને ગુણ્યા એક્સ નો વર્ગ તો એક ને બે ત્રણ ઘાત થઈ ગયા એટલે કે ટુ એક્સ નો ઘન પ્લસ માઇનસ માઇનસ બે એક્સ ગુણ્યા એક, તો ટુ એક્સ જ થશે. ચલો સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જો સાદુરૂપ આપીએ આ પદનું, તો એક્સ નો ઘન વત્તા આઠ વત્તા ત્રણ દુ છ એક્સ નો વર્ગ પ્લસ ત્રણ ચોક બાર એક્સ બરાબર બે એક્સ નો ઘન માઇનસ ટુ એક્સ. હવે આ બંને પદોને સામે લાવીએ તો એક્સ નો ઘન માઇનસ બે એક્સ નો ઘન, પછી એક્સ ના વર્ગ વાળું ઉતરતા ક્રમમાં લખીએ તો પ્લસ એક છ એક્સ નો વર્ગ, સામે એક્સ ના વર્ગ વાળું પદ નથી, ઓકે. ત્યારબાદ એક્સ ની એક ઘાત વાળું એટલે કે બાર એક્સ, તો સામે માઇનસ બે છે આ બાજુ આવશે તો પ્લસ બે એક્સ, અને પ્લસ આઠ બરાબર શૂન્ય. તો એક્સ ના ઘન માંથી બે ના બે એક્સ નો ઘન જાય એટલે કે પ્લસ માઇનસ માઇનસ મોટાની નિશાની, બે માંથી એક જાય તો એક,
एक લખવાની જરૂરિયાત નથી. x નો ઘન પ્લસ 6x નો વર્ગ 12 ને 2 14 એટલે કે પ્લસ 14x પ્લસ 8 બરાબર 0. તો લખી શકાય આ સમીકરણ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું વિદ્યાર્થી મિત્રો આ શૂન્ય સ્વરૂપ નથી એનું કારણ શું છે આપણને જે સામાન્ય સ્વરૂપ આપ્યું છે દ્વિઘાત સમીકરણનું ax નો વર્ગ પ્લસ bx પ્લસ c પ્રકારનું નથી એનું કારણ શું ધ્યાનથી જુઓ તો વિદ્યાર્થી મિત્રો આ તેવું જ નથી ax નો વર્ગ પ્લસ bx પ્લસ c હા સર આ તો છે પણ યાદ રાખજો એમાં આગળ x ના ઘન વાળું પદ મુકાયેલું છે એટલે કે આની મહત્તમ ઘાતાંક 3 થઈ ગઈ તો દ્વિઘાતના બદલે આ ત્રિઘાત સમીકરણ થઈ જાય છે એટલા માટે દ્વિઘાત સમીકરણ નથી તો આપણે લખી શકીએ આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી સમજ પડી વિદ્યાર્થી મિત્રો ચલો તે જ રીતે આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન આ પક્ષ આપણને શું આપવામાં આવ્યું છે તો x નો ઘન માઇનસ 4 x નો વર્ગ માઇનસ x પ્લસ 1 બરાબર કરીને સામેના પક્ષે x માઇનસ 2 આખાનો ઘન તો આપણે સાદુરૂપ આપીએ પ્રથમ પદનો ઘન વત્તા દ્વિતીય પદનો ઘન એટલે કે માઇનસ 2 નો ઘન વત્તા 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ એટલે કે x નો વર્ગ અને દ્વિતીય પદ જેવું છે તેવું જ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ એમને એમ અને દ્વિતીય પદનો વર્ગ એટલે કે માઇનસ 2 નો વર્ગ ચલો વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપીએ તો x નો ઘન માઇનસ 4 x નો વર્ગ માઇનસ x પ્લસ 1 બરાબર x નો ઘન હવે માઇનસ 2 ની 3 ઘાત તો યાદ રાખજો માઇનસ ની એકી ઘાત આવતી હોય એટલે કે 1 3 5 7 તો આવી તમામ પરિસ્થિતિમાં માઇનસ નું માઇનસ જ રહેશે 2 ની 3 ઘાત આપણને ખ્યાલ છે 8 આવે ચલો અહીંયા સાદુરૂપ આપીએ તો 3 2 6 પ્લસ માઇનસ માઇનસ 6x નો વર્ગ અને અહીંયા જુઓ તો માઇનસ 2 નો વર્ગ થાય છે 2 કી ઘાત છે 2 કી ઘાતમાં માઇનસ નું શું થઈ જાય છે પ્લસ થઈ જાય આપણ પ્લસ આપણ પ્લસ એટલે જ પ્લસ માં આવશે 3 2 6 અને વર્ગ છે એટલે કે 2 નો વર્ગ 4 થઈ જશે તો 4 તાલી 12 x હવે વિદ્યાર્થી મિત્રો સામેના તમામ ઘટકોને આ બાજુ લાવવામાં આવે તો x નો ઘન સામે x નો ઘન હતો પ્લસ હતો આ બાજુ આવશે તો માઇનસ x નો ઘન માઇનસ 4 x નો વર્ગ સામે માઇનસ 6 x નો વર્ગ તો આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે એટલે કે પ્લસ 6 x નો વર્ગ માઇનસ x સામે 12 x પ્લસ હતા આ બાજુ લાવો તો માઇનસ 12 x પ્લસ 1 સામે માઇનસ 8 હતા આ બાજુ લાવશો તો પ્લસ 8 થઈ જશે આ બરાબર 0 ચલો સાદુરૂપ આપીએ તો આ તો કેન્સલ થઈ ગયા x નો ઘન માઇનસ x નો ઘન બચ્યા શું તો x નો વર્ગ x ના વર્ગ વાળું જુઓ માઇનસ પ્લસ માઇનસ 6 માંથી 4 જાય તો 2 મોટાની નિશાની તો મોટો પ્લસ હતો એટલે કે 2 x નો વર્ગ સેમ એવી માઇનસ માઇનસ પ્લસ થશે 12 ને 1 13 મોટાની નિશાની તો માઇનસ 13 x 8 ને 1 9 એટલે કે આ રીતે બરાબર 0 તમે જોઈ શકો છો આ સમીકરણ એ x નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0 સ્વરૂપનું માટે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો બાળકો આ જ રીતે આપણે આગળ પ્રશ્ન નંબર 2 સમજીશું પ્રશ્ન નંબર 2 માં પણ આપણને સમીકરણ સ્વરૂપે બનાવવાનું કહ્યું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળના ભાગમાં પ્રશ્ન નંબર 2 જોઈશું તો મળીએ આગળના ભાગમાં જય શ્રી કૃષ્ણ